આપણે શિવને ઉર્જાના ઘણા બધા સ્વરૂપો તરીકે ઓળખીએ છીએ. કાળ ભૈરવ એ શિવનું અનોખું સ્વરૂપ છે જે સમયના રૂપમાં છે. તમે સમયને સંચાલિત નથી કરી શકતા કારણ કે તે પોતાની ગતિએ ચાલ્યા જ કરે છે. તમે ઉર્જાઓ સંચાલિત કરી શકો છો કે તેની સાથે રમી શકો છો, સમય તો એની ગતિએ ચાલ્યા જ કરે છે. પરંતુ જાગૃતતાનું એક એવું પરિમાણ છે જે સમયથી પણ પરે છે. જાગૃતતાના આ પરિમાણને કાલ ભૈરવ તરીકે ઓળખાય છે. એક સુંદર પારંપરિક કથા છે. તમારામાંના સૌ જે મૂળભૂત રીતે ભારતીય છે તમે ચોક્કસપણે માર્કંડેય વિશે જાણતા હશો. વાર્તા જુદી જુદી રીતે કહેવાય છે પણ અહીં એ સમજવું જરૂરી છે. માર્કંડેય એક બાળક હતો. જ્યારે તેનો જન્મ થયો અથવા તો તેના જન્મથી પણ પહેલાં તેના માતા પિતાએ પસંદ કરવાનું હતું કે તેમને એક મૂર્ખ પુત્ર જોઈએ છે જે 100 વર્ષ જીવે કે પછી એક તેજસ્વી પુત્ર જે ફક્ત 16 વર્ષ સુધી જીવી શકે. માતા પિતા સમજદાર હતા અને તેઓએ તેજસ્વી પુત્ર પસંદ કર્યો. તેમણે એક તેજસ્વી અને અઢળક ક્ષમતાવાળા પુત્રને જન્મ આપ્યો. પણ જેમ જેમ દિવસો અને વર્ષો વીતતા ગયા તેઓ થોડા, કારણ કે તેઓ અંતિમ તારીખ જાણતા હતા. દરેક બાળક જેને તમે જન્મ આપો છો તે એક અંતિમ તારીખ લઈને આવે છે, ફક્ત તમે જાણતા નથી તમારા સહિત. પરંતુ હવે તેઓ પોતાના બાળકની અંતિમ તારીખ જાણે છે, તેથી તેઓ જેમ જેમ દિવસ નજીક આવ્યા તેમ ખૂબ જ રીબાયા અને તેઓ બાળકને વાત કરી દીધી, કારણ કે તે ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હતો. અને જ્યારે તે ક્ષણ આવી કે મૃત્યુના દેવતા યમરાજા તેને લેવા માટે આવ્યા, ત્યારે માર્કંડે જે જીવન વિશે જાણતો હતો તેણે ખૂબ જ સરળ કાર્ય કર્યું. ત્યાં શિવનું એક રૂપ હતું જે એક દીર્ઘવૃત અથવા લિંગના સ્વરૂપમાં હતું, જેની પ્રાણ પ્રતિષ્ઠા કાળ ભૈરવના રૂપમાં કરવામાં આવી હતી. તે માત્ર લિંગને પકડીને ઊભો રહ્યો. જે ક્ષણે એણે લિંગને પકડ્યું તે જ ક્ષણથી સમય થંભી ગયો અને મૃત્યુ તેને સ્પર્શી ન શકી અને ત્યાં જ ઊભો રહ્યો. અને તેની અંદર જાગૃતતાનું એક એવું પરિમાણ ખુલ્યું કે જેથી સમય માટે તે ક્યારેય ઉપલબ્ધ જ ન રહ્યો. એમ કહેવાય છે કે આખું જીવન એક 15 વર્ષના બાળક તરીકે જીવ્યો તે ક્યારે 16નો ન થયો, કારણ કે એ જાગૃતતાના એવા પરિમાણના સંપર્કમાં આવી ગયો જેને આપણે કાળ ભૈરવ કહીએ છીએ. કાળ એટલે સમય. કાળનો બીજો અર્થ કંઈ જ નહીં એમ પણ થાય છે. એક સ્તરે કાળ એટલે ચક્રો અને બીજા સ્તરે કાળ એટલે ચક્રોથી પણ પરે. તો આ રીતે સૂક્ષ્મ સ્તરે એમ કહી શકાય કે કાળ, કાળ ભૈરવ, મહાકાળ અલગ અલગ અર્થ છે જે બધા જ એક જ વસ્તુના અલગ અલગ પરિમાણોના અનુભવ વિશે વાત કરે છે. હાલમાં આપણો સમયનો અનુભવ એ પ્રકૃતિના ચક્ર ઉપર આધારિત છે. જે કંઈ પણ ચક્રોના રૂપે આવે છે આપણે તેને માપી શકીએ છીએ કે કેટલી વખત પસાર થયું, તે દ્વારા આપણે સમયને સમજીએ છીએ. અને કાળ ભૈરવ તો ફક્ત એક મૂર્ત સ્વરૂપ બની રહે છે જેથી આપણે તેને પામી શકીએ છીએ. એક ઉર્જાપૂર્ણ સ્થાન બનાવવું જેથી આપણે પરિમાણ સુધી પહોંચી શકીએ. કારણ કે મને લાગે છે તમિલ ભાષામાં જે રીતે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ઘણો યોગ્ય છે. જ્યારે કોઈ મરી જાય છે તો લોકો કહે છે કે કાલ મૈટુંગા, તેનો અર્થ છે કે તેનો સમય પૂરો થઈ ગયો. અને તે યોગ્ય પણ છે. ફક્ત એટલું જ થયું છે કે તેનો સમય પૂરો થઈ ગયો. લોકો સમજતા નથી કે આપણે બેટરીથી ચાલતા એક રમકડા જેવા છે. બેટરી પૂરી થઈ ગઈ અને અચાનક પફ. આ માત્ર એટલું છે કે લોકો સમજતા નથી કે સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો છે. તેમને એમ લાગે છે કે તેઓ કાયમ જીવવાના. ના, આપણે સમયના રમકડા સમાન છીએ. સમય આપણી સાથે રમી રહ્યો છે અને તે પૂરો થઈ રહ્યો છે. તમે કંઈક કરો અને તે પૂરો થઈ જાય છે. તમે કંઈ ન કરો તો પણ એ પૂરો થાય છે. તમે જ્વાળામુખીની માફક સળગશો તો પણ તે પૂરો થાય છે. તમે નીરસતાથી બેઠા રહેશો તો પણ તે પૂરો જ થવાનો છે. તમારે જે કરવું હોય કરો. તો તમે ફક્ત સમયના રમકડા છો.
તો કાળ ભૈરવ તમને સમયના એ પરિમાણ સુધી પહોંચાડે છે જેથી તમે તેના પર પ્રભુત્વ મેળવી શકો. તમે સમય ઉપર પ્રભુત્વ મેળવી લો છો તો તમે જીવન અને જીવનની પ્રક્રિયા ઉપર પણ પ્રભુત્વ મેળવી લો છો, કારણ કે જીવનની બધી જ પ્રક્રિયાઓનું મૂળ સમયમાં રહેલું છે.